પોતાના હાથની અંદર આયુધને ધારણ કર્યા છે, એમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિઘ, શૂલ, ભુસુંડી, મસ્તક અને શંખ આ 10 આયુધને માએ હાથમાં ધારણ કરી રાખ્યા છે. એના 3 નેત્રો છે, પોતાના અંગોમાં દિવ્ય એવા આભૂષણોને જેણે ધારણ કર્યા છે. 8 વસુઓ જે છે, એ 8 વસુઓના તેજમાંથી માતાજીની આંગળીઓનું નિર્માણ થયું છે. વરુણ ભગવાને જે તેજ નાખ્યું એમાંથી માતાજીની જાંઘો બની છે અને એ માતાજીના આખા શરીરના નિર્માણ થયા પછી તમામ દેવતાઓએ એક એક આયુધ માને હાથમાં આપ્યું છે. ક્ષીરસાગર નામના સાગરે ક્યારેય પણ જીર્ણ ન થાય એવા વસ્ત્રો માતાજીને હાથમાં આપ્યા અને 2 હાર, ચૂડામણી અને કુંડળ આપ્યા માને. માનો શૃંગાર થઈ રહ્યો છે હવે. અને વિશ્વકર્માએ માતાજીને બાજુબંધ આપ્યા છે, હાથમાં પહેરવા માટેના કંકણો આપ્યા છે. ત્વષ્ટાએ નુપુર આપ્યા, પગમાં પહેરવાના ઝાંઝર આપ્યા. મહાસમુદ્રએ માને કંઠનો હાર આપ્યો. અંગૂઠીઓ આપી પહેરવાની, આંગળીઓની અંગૂઠીઓ આપી છે. વરુણ નામના દેવતાએ ક્યારેય ન કરમાઈ જાય એવી માતાજીને કમળની માળા અર્પણ કરી છે. હિમવાન નામના દેવે અનેક રત્નો સાથે માતાજીને એક સિંહ અર્પણ કર્યો છે, જેની પર માં સવાર થઈને આવે છે. ભગવાન વિષ્ણુએ 1000 આરાઓ વાળું ચક્ર મને અર્પણ કર્યું છે. શંકર ભગવાને ત્રિશુલ અર્પણ કર્યું. વરુણ ભગવાને શંખ અને પાશ આપ્યા છે. પવન નામના દેવે બાણ, તર્કસ અને ધનુષ આપ્યા. ઇન્દ્રએ માતાજીના હાથની અંદર વજ્ર અને ઘંટ આપ્યો છે. યમરાજાએ દંડ આપ્યો. બ્રહ્માજીએ કમંડળ આપ્યું. કાલ નામના દેવતાએ ખડગ અને ઢાલ આપી છે. વિશ્વકર્માએ પરશુ આપ્યા. કુબેરે માને સુવર્ણ પાત્ર આપ્યું છે. માં મધુપાન કરતા હતા, દૈત્યોને મારવા માટે મધુપાન કરતા હતા અને એ મધુપાન કરવા માટે માને સુવર્ણનું પાત્ર હાથમાં આપ્યું. ત્વષ્ટા નામના દેવે કૌમોદિક નામની ગદા આપી છે અને સૂર્યનારાયણ ભગવાને પોતાના કિરણોનું તેજ આપ્યું કે જ્યારે માં પ્રગટ થયા ચારે દિશાઓ દૂધળી થઈ ગઈ, આંખો બંધ થઈ ગઈ, માં સામે કોઈ જોઈ ન શકે એટલું તેજ અપાર.